અમદાવાદથી સુરતની ખાનગી બસમાં પેસેન્જર લૂંટાયો છે. નશાયુક્ત વસ્તુ ખવડાવી સોનાના દાગીના અને રોકડ મળીને 3,40,000ની લૂંટ કરવામાં આવી છે. નશાયુક્ત બિસ્કીટ ખવડાવી અશોક જાડફિયા નામના વ્યક્તિને લૂંટી લેવામાં આવ્યો. બે દિવસ બાદ હોશ આવતા અશોક જાડફિયાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. संवाददाता अनिता फोनलाइन पर जोड़ाया छे. अनिता, अमदावाद थी सूरत की खानगी बस में पैसेंजर लूंटायो हतो, शुं विगतो? જે કાચો આજે અમદાવાદની અંદર નિકોલ વિસ્તારમાં અશોકભાઈ ઝડફિયા નામના વ્યક્તિ સાથે લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. અશોકભાઈ ઝડફિયા જે પોતે રામદેવ ટ્રાવેલ્સના ભત્રીજાના લગ્ન માટે સુરત ગયા હતા અને સુરતથી ખાનગી બસની અંદર પરત જયારે અમદાવાદ આવી રહ્યા હતા એ દરમિયાન ટીટીએમ 4 રસ્તા પાસે રાત્રે 10 વાગે એક વ્યક્તિ, જે અજાણ્યો વ્યક્તિ, તેમની પાસે બેઠો હતો અને આ બેઠેલા જે વ્યક્તિ દ્વારા તેઓને નશાયુક્ત વસ્તુ ખવડાવવામાં આવી હતી, જેનાથી અશોકભાઈ અચાનક જ બેભાન થઈ ગયા હતા અને નિકોલની જે સરદાર હોસ્પિટલની અંદર તેઓને એડમિટ કરવામાં આવ્યા હતા. આ નશાયુક્ત બિસ્કીટના કારણે છેલ્લા 2 દિવસથી આ જે અશોકભાઈ હતા તે બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા, પરંતુ જયારે તેઓ ભાનમાં આવતા તેમની પાસેથી આજે 3,40,000 રૂપિયાની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું હતું. સાથે તેઓએ જે સોનાના દાગીના પહેર્યા હતા તે પણ જે આરોપી દ્વારા ઉતારી લેવામાં આવ્યા હતા. આજે મામલે તેઓને ભાનમાં આવ્યા બાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં હાલ તો અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નિકોલ પોલીસ દ્વારા પણ આજે ખાનગી બસમાં તેઓએ મુસાફરી કરી હતી, તે બસ ક્યાંથી પસાર થઈ હતી અને આ બસના જે મુસાફરો ક્યાં ક્યાં ઉતર્યા હતા તે તમામ માહિતી મેળવીને આજે આરોપી છે તેની શોધખોળ શરૂ કરી છે. જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર.